બ્રેકબાદ સ્વાગત. આગળ વાત કરીએ તો નવસારીના ખેરગામના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા પ્રકરણમાં મહિલા પીએસઆઈની બદલી થઈ. જિલ્લા પોલીસ વડાએ ખેરગામના પીએસઆઈ એસએસ માલને શિક્ષાત્મક બદલી કરતા લીવ રિઝર્વ પર મુકાયા. ટાઉન પીએસઆઈ જેવી ચાવડાની ખેરગામમાં બદલી કરવામાં આવી તો ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પર આરોપીને પકડવાનું દબાણ પણ જોવા મળ્યું હોવાની ચર્ચા છે. અમીરગઢ પાસે રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં રોકડ રકમ લઈ જતી બે કારો સહિત ચાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી. આબુ રોડ વિકો પોલીસ માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બે શંકાસ્પદ કાર ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા અટકાવીને તપાસ કરાતા કારની ડિકીમાંથી મોટી સંખ્યામાં ચલણી નોટોનો બંડલો મળી આવ્યા. જે બાદ પોલીસ દ્વારા જોધપુર ઇન્કમટેક્સને જાણ કરાતા તેઓ પણ પહોંચ્યા. મોટી માત્રામાં ચલણી નોટો હોવાથી પૈસા ગણવા માટે મશીન લાવવા પડ્યા. પોલીસે પકડેલ રકમ અંદાજે 3 કરોડની આસપાસ હોવાની વાત હતી. શું કોઈ માતા પિતા તેમના વાલસોયા સંતાનોનો જીવ લઈ શકે? શું કોઈ માતા પિતા તેની લાડકવાળી દીકરીને મોતને ઘાટ ઉતારી શકે? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કેમ કે ઘટના કંઈક એવી બની છે. આ ઘટના બની છે તલાળાના ગાવા ગામે, જ્યાં 14 વર્ષીય સગીરાની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી. હવે સવાલ થાય કે એવું તો શું થયું આ સગીરા સાથે? તો વાત કંઈક એવી સામે આવી રહી છે કે આ બાળકીના માતા પિતા અંધશ્રદ્ધામાં એટલા મસ્ત હતા કે તેઓ અંધશ્રદ્ધામાં એ વાતનો પણ ખ્યાલ ન રહ્યો કે તેમની આ અંધશ્રદ્ધાના કારણે પોતાની બાળકીને ગુમાવી પડશે. આ બાળકીના માતા પિતાએ પહેલા તેની બાળકીની બલિ ચડાવી અને ત્યારબાદ 5 દિવસ પછી મંત્ર શક્તિથી પોતાની દીકરીને જીવતી કરવાની કોશિશ કરી. પરંતુ જે બાળકીનું માથું ધડથી અલગ થઈ ગયું હોય તે થોડી જીવિત થઈ શકવાની? અંતે કંટાળીને માતા પિતાએ પોતાના પાપને છુપાવવા માટે પોતાની જ વાલસોઈ દીકરીની લાશને ખેતરમાં લઈ જઈ સળગાવી નાખવાની કોશિશ કરી. પરંતુ આ અંગે પોલીસને જાણ થઈ ગઈ અને પોલીસે આવીને લાશને અવશેષો કબજે કરીને માતા પિતાની અટકાયત કરી. આ ઘટનાને સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી. આજના આધુનિક યુગમાં પણ આવી ઘટનાઓ બને છે. આ ઘટનાથી એ લોકોએ ચેતી જવાની જરૂર છે જે જેઓ થોડી ઘણી પણ અંધશ્રદ્ધામાં માનતા હોય છે, કેમ કે અંધશ્રદ્ધાની થોડી શરૂઆત આગળ જતા ગંભીર પરિણામો લાવતી હોય છે, જેનો આ જીવતો જાગતો કિસ્સો છે. બાતમી દ્વારા વિગત આપી છે અને એના આધારે પોલીસની ટીમ 2 દિવસથી તલાળામાં છે કે એક ઘરમાં એક દીકરીની બલિ ચડાવવામાં આવી છે. પણ આ સંપૂર્ણપણે પ્રાઇમરી વિગત છે. જ્યાં સુધી એને ઓથેન્ટિકલી અમે વેરીફાઈ નહીં કરી લઈએ ત્યાં સુધી એમાં વધારે આપને નહીં કહી શકું. પોલીસ એની ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરી લે પછી આપને ડિટેલ આપી શકે. પાટડીના વિસાવડી અને જેનાબાદ વચ્ચે વેપારી પાસેથી રૂપિયા 550 લાખ લઈને અજાણે ઇસમો ફરાર થયા. પાટડીમાં અનાજ અને તેનો હોલસેલ વેપાર કરતા રાજુભાઈ જીંજુવાડાથી ઉઘરાણીના રૂપિયા લઈ પોતાની કારમાં આવી રહ્યા હતા. તેવા સમયે વિસાવડી અને જેનાબાદ ગામ વચ્ચે પાછળથી આવી રહેલી કાર ચાલકે વેપારીની કારની આગળ ગાડી ઉભી રાખી 4 શખ્સો નીચે ઉતર્યા હતા. એક શખ્સે ડ્રાઈવરની સાઈડ જઈ ગાડીની ચાવી ખેંચી લીધી. અન્ય 3 શખ્સો બીજી તરફ જઈને રાજુભાઈને દબાવી તેમની પાસેથી પૈસા ભરેલું પર્સ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા. 11/10/2022 ના રોજ 6:30 વાગ્યાની આસપાસ જીંજુવાડા પોલીસ સ્ટેશનની હદમાં આ કામના ફરિયાદી શ્રી રાજેશકુમાર સહનાઓ પોતાની અલ્ટો ગાડી લઈને પોતાના ડ્રાઈવર સાથે પોતાની પાસે ઉઘરાણીના આશરે 5.5 લાખ રૂપિયા જેવા લઈ અને જતા હતા. દરમિયાન મુલાટ ગામના પાટિયા પાસે 4 અજાણ્યા ઈસમો ઇકો ગાડી લઈને આવેલા અને આ અજાણ્યા ઈસમોએ ફરિયાદી શ્રીની ગાડી રોકાવી અને તેની પાસે રહેલ રોકડ રકમ 5.5 લાખ રૂપિયા લઈ અને લૂંટ કરીને જતા રહેલ. આ અનુસંધાને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. સુરતના ડિંડોલીમાં યાન વેપારી પાસેથી 55 લાખની લૂંટના કેસમાં ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ. સમગ્ર લૂંટનો પ્લાન ખુદ ફરિયાદી દ્વારા ઘડી કાઢવામાં આવ્યો હોવાની માહિતી મળી. ત્યારે આ વેપારી શખ્સે શા માટે ખુદ આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે વેસુના યાનના વેપારીની કારને આંતરીને બાઇક ચાલકે લાખોની રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારબાદ પોલીસે લૂંટનો ભોગ બનનાર આરોપીની પૂછપરછમાં લૂંટનો પ્લાન પોતે જ ઘડ્યો હોવાનો ખુલાસો થયો છે. વડિયા તાલુકાના કોટડા ગામે મગનભાઈ અને તેમની પત્ની એકલા રહેતા હોવાથી તેમના ઘરે લૂંટની કોશિશ કરનાર 4 આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યા.
કોટડા ગામે એકલવાયુ જીવન જીવતા મગનભાઈ સોરઠિયા અને તેમના પત્ની મંજુલાબેન પોતાના ઘરે સૂતા હતા તે દરમિયાન મગનભાઈના ઘરમાં ચોરી અને લૂંટ કરવાના ઈરાદે પ્રવેશેલા અજાણ્યા શખ્સોએ મગનભાઈ તથા મંજુલાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો જે અંગે મગનભાઈ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સના આધારે ચાર આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માંગવાની તજવીજ પોલીસે હાથ ધરી છે સુરતના લીંબાત વિસ્તારમાં એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓને લીંબાત પોલીસે દબોચી લીધા આરોપી એઝાઝ પઠાણ નામના શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી પોલીસ તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત થઈ પોતાના મોજ શોખ પૂરા કરવા અને શોર્ટકટ પર રૂપિયા કમાવાના ચક્કરમાં એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટના અંગે સીસીટીવી કેમેરાને લઈને તપાસ હાથ ધરાઈ એટીએમ મશીનને તોડવાના પ્રયાસ કરતા ઘટનાની જાણ હૈદરાબાદ મુખ્ય હેડ ઓફિસને થઈ હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો એક હકીકત મળેલી કે મહાપ્રભુનગર આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ જે તોડવાનો પ્રયાસ થયેલો હતો એમાં જે આરોપી સંડોવાયેલ છે એ ફૈયાઝ અહેમદ પઠાણ કરીને આરોપી છે એ ત્યાં નજીકમાં જ રહે છે અને હાલમાં પણ એ પોતાના ઘર પાસે હોય જેવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા કીર્તિસિંહ પોવાર અને એમની ટીમને એમને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે એમને ગુનાની કબૂલાત કરેલ છે